મિત્રો, હજી હાલના 9:30 થયા અને ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં આઈસ્ક્રીમ લવર્સ બધા પહોંચી ગયા ફેમિલી સાથે. ઘણા બધા જો લોકો અત્યારે આઈસ્ક્રીમની મોજ માણે છે. આપણે આ ફેમિલીને પૂછશું કેવું છે કામકાજ. તમે બધા રેગ્યુલર આઈસ્ક્રીમ એન્જોય કરો છો અહીંયા શક્તિમાં? હા હા, વાહ. કોઈ વસ્તુ નહીં. તમે ઠંડુ કરવા માટે જો આ પાણી વાળું થઈ જાવે, આમાં તમારે પૂરેપૂરવામાં ખરી જાય. આ પાણી વાળું ફ્રીજ. હવે પછી આ દૂધ છે ને કોઠીમાં જાય. આ બધે મોંગા મહિલા ડ્રાય ફ્રૂટ તમે નાખો તો કેમ પોઆય? બહાર થી કઈ વસ્તુ લાવતા નથી. પ્રીમિયમ અને ઈ આઈસ્ક્રીમમાં નાખ્યું. પછી એવું નહીં ને કે અમારે કોઈ ગ્રાહક આવે તો ગમે ત્યારે ગેટ ખુલ્લો જોઈએ. વિડીયો બતાવો. નહીં, ગેટ ખુલ્લો જોઈએ, ગમે ત્યારે આવવાની છૂટ. મિત્રો, ગમે ત્યારે આવો, આઈસ્ક્રીમ ની મોજે કરાવશે ભાઈ. ભાઈનો જીવ જમાવટ વાળો છે, દિલથી ખવડાવવા બેઠા છે, એટલે કાઈ ઘટે એમ નથી. તમારું નામ અમારા દર્શકોને કહી દીધું. રવિભાઈ. રવિભાઈ આવી છે અહીંયા અને 24 કલાક પ્લાન્ટ ચાલુ હોય. રોજનું કેવડું પ્રોડક્શન આઈસ્ક્રીમ નું? 700 કિલો તો માલ કપાય છે તમારે ડેઈલી સર્વિસ. અને આ ઘરે બેઠા મોજ આવી જશે. સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે. તાજે તાજો આઈસ્ક્રીમ ખાવો હોય તો પહોંચી જાજો. રાજકોટ નું એડ્રેસ દેખાય છે, ભાઈ નો કોન્ટેક્ટ ડિટેલ દેખાય છે. તો ઘરે બેઠા આનંદ લ્યો. અને બીજું, આખો આઈસ્ક્રીમ કેવી રીતે બને ને આ વિડીયોમાં જોજો, મજા આવશે. ખાવા કરતા જોવાની મોજ અલગ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. શું છે વિપુલભાઈ? હા છે ને ધીરજભાઈ, આ કોકોનટ છે, નેચરલ લીલા નારિયેળ ચોખાનું મલાઈ વાળું. આપણે આ આઈસ્ક્રીમ યુઝ કરી છે. ટેન્ડર કોકો, ટેન્ડર કોકોનટ મલાઈ વાળું. આ જાડી મલાઈ આવે, જાડી મલાઈ દેખાય છે બરાબર. પછી આ છે જાંબુનો ફલ બરાબર. કેમ આપણે હા રાવણા જાંબુ. અને આ વસ્તુ છે ને આપણે કેન્ડીમાં આઈસ્ક્રીમમાં નાખવાની બધી આપડે આ નેચરલ કાજુ અંજીર બે મિક્સ કરીને અંદર નાખ્યું. આપડે નેચરલ કાજુ ધીરાકભાઈ, જેન્યુઈન અંજીર. આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો. કાજુ અંજીર, કાજુ અંજીર હું બધો આને કાઢી લેવાનો. આ જામી ગયો. જો આઈસ્ક્રીમ તૈયાર તો એકદમ કણી વાળો જો જીરાકભાઈ ખાવ. વાહ, આ એકદમ આઈસ્ક્રીમ નેચરલ ને આપણે આ કોઠીમાં બનાવેલો ફૂલ કણીદાર આઈસ્ક્રીમ. તમે નજીક થી જો,
હવે આનંદ લેશું ને આપણે. લ્યો ચિરાગભાઈ ટેસ્ટ કરો. પેલા તો અમારા વાલા દર્શક મિત્રો ને ટેસ્ટ કરાવીએ. બાપા સીતારામ, બાપા સીતારામ. હમણાં તૈયાર થાય છે, હમણાં જો તૈયાર થઈ જાય ઈ ચખાડી દો. હા એ વસ્તુ તો આખી અલગ બને દૂધ ખાંડ અને કાજુ કતરી, આમાં બીજું કઈ આવે નહી. બીજી કોઈ વસ્તુ, કોઈ વસ્તુ નહી, કોઈ વસ્તુ નું ભેર છે નહી, ફૂલ ગેરંટી. ટેસ્ટ કરી જુઓ. આ જુઓ મિત્રો, દાણિયાર ક્લાસિક દાણિયાર. ચિરાગભાઈ બીજી વાર એમ કે આ વસ્તુ આપણે કોઈ નથી ખાતી, કસ્ટમર એના મોઢે બોલે, મોઢામાં મૂકીને મિત્રો તમને આ બતાવવાનું કારણ જ હતું. ભાઈ મને કહેતા હતા, ઘણા કસ્ટમર એમ પૂછતા હતા તમારું જે ક્યાં બનાવવાનું છે મેન્યુફેક્ચરિંગ, એટલે આપણે આ વિડીયો ઉતારવાનું કારણ આવડું. આ કે ભાઈ અહીંયા બધાને ખબર પડે કે આ નેચરલ કોટી આઈસ્ક્રીમ કેમ બને. અમારા દર્શકોને કહી દો કે આપણે રાજકોટમાં ક્યાં મળશે ખાવો હોય તો. આપણે રાજકોટમાં સાધુ વસવાણી રોડ ઉપર ગંગોત્રી ડેરીની બાજુમાં વિનાયક કોમ્પ્લેક્સ, આપણી શોપનું નામ છે શ્રી શક્તિ કોટી આઈસ્ક્રીમ. ત્યાં બધા તમે તારે ઉગી જઈજો ટેસ્ટ કરવા. એકવાર કાજુ કતરી રબડી સ્પેશિયલ શક્તિ ગોટાળો એકવાર ટેસ્ટ કરો ચોક્કસ. પહોંચી જજો. આ બધી અમારી ફેમસ આઈટમ. અમે લોકો મોજ કરી કાજુ કતરી. ઘણા કસ્ટમરે ટૂંકમાં ખાધો નથી અને ખ્યાલ નથી કે આ કોટી આઈસ્ક્રીમ શું છે. એકવાર આવો ચોક્કસ. મને તો મજે જ આવે એટલે હું આપણે ફિનિશ કરું. આપણે 500 ગ્રામ ખાવાનો છે. આ બીજો વાટકો પૂરો કરું. આજે ચાલુ જ રાખવાનો છે. આજે આજ મોજ જ કરવાની છે. તાજો છે ને ચિરાગભાઈ, ખાવાની મજા આવે એવો અમાર નો મજા આવે. અત્યારે જો આ ગાડી ભરાઈ ગઈ છે એટલે સીધી હમણાં રાજકોટ આ કોલ્ડ સ્ટોરેજ માં આપણી દુકાને ફ્રીજ માં સીધો જ ઉતરશે માલ. વાહ, એટલે ઉગી જઈજો બધે ખાવા, તાજે તાજો માલ. આઈસ્ક્રીમ છે આજે જો. આ આપણે છે ગુલકંદ, બરાબર. પછી છે ગોટાળો, પછી છે પાઇના સ્ટ્રોબેરી, પછી છે નવરત્ન. આ છે ગાજર નો. આ એક યુનિક આઈટમ બનાવી છે આપડે અને જોરદાર હાલે છે. પછી આ એક આઈ નવો બનાવ્યો છે ચોકોબોન, કેમ કે બચ્ચા પાલટી ને મજા આવે આ વસ્તુ. અને આપણે રિયલ પલ્પ નો જાંબુ નો, આમાં પલ્પ ને દૂધ મિક્સ આવે, નેચરલ પલ્પ નો. પછી આ બચ્ચા પાલટી ની આઈટમ છે, પ્યોર ચોકલેટ અને ચોકલેટ ચિપ્સ અંદર આવે કટકા. આપણે રિયલ સીતાફળ. અને આ બી ફેમસ આઈટમ છે આપણી, કે આ ડ્રાયફ્રૂટ રબડી આ નવો બનાવ્યો છે આપણે. અને આ આપણો ફેવરિટ, કેમ કે આપણે ફર્સ્ટ નંબર નો કિંગ કહેવાય કાજુ કતરી. કાજુ કતરી હા. અને આ સ્પેશિયલ આ આપણે કિંગ માં આવે, એમાં કઈ ન ઘટે, એક નંબર સ્પેશિયલ શક્તિ. પછી આ કેન્ડી માં જાંબુ, અને આ નેચરલ પલ્પ ની જાંબુ ની કેન્ડી છે. આ યુનિક બનાવેલી છે આખી. આ રિયલ મેંગો ની છે, પ્યોર આપણે કેરી ના રસ માંથી જ બનાવી નેચરલ. અને આ પ્યોર માવા મલાઈ, પ્યોર માવાની, કેમ કે ભેળસેળ નહીં. માણસો ને મજા આવી જોઈએ ખાધા પછી. કોઈ બી એમ નો કે તમારે આઈસ્ક્રીમ માં ગળું પકડાણું
શરદી થઈ ગઈ, કોઈ દી પ્રોબ્લેમ આપણામાં નહીં આવે ને. વસ્તુ બધી એક નંબર અને સ્ટાન્ડર્ડ અને એકદમ નેત્ર, કલર કેમિકલ કોઈ વસ્તુ નહીં. બરાબર. મારું રૂપેશભાઈ એવી વાત છે કે અત્યારે બધા નેચરલ આઈસ્ક્રીમ તરીકે તો ઘણા બધા આવે છે બધે આઈસ્ક્રીમો ને ત્યાં, પણ અહીનો ટેસ્ટ છે એ એકદમ રિયલ ટેસ્ટ છે એમ કહી શકાય. નેચરલ તો જોકે બધી આઈસ્ક્રીમ જગ્યાએ હોય જ છે કે નેચરલ આઈસ્ક્રીમ આતે, હા, પણ આનો જે ટેસ્ટ હોય છે એ રિયલ હોય છે એમ નેચરલ ના નામ ઉપર. ફેમિલી સાથે આવ્યા? હા, ફેમિલી માં અમે બધા આવ્યા છે. સુકિયા સુકિયા સાહેબ, તમારું નામ જણાવો પહેલા તો અમારે. મારું નામ જીતેન. હમ, રેગ્યુલર આવો છો અહીંયા? રેગ્યુલર કસ્ટમર. હમ, અને હવે તો ઉનાળો આવ્યો છે એટલે સમજી લ્યો આની સીઝન આવી છે. નેચરલ આઈસ્ક્રીમ ખાવો હોય તો શક્તિ કોટી એક વખત તમે આવો અને દૂધમાંથી નેચરલ બનાવેલો, ગળાબડા કોઈ દી પકડાય નહીં તમારા, અને પાર્સલ પણ તમે એટલા લઈ જશો એક વખત તમે આવશો એટલે ટેસ્ટ ખબર પડશે. આયાના તમને બેસ્ટ તમને જણાવું કે ગોટાળો અને કાજુ કતરી આ બે એકદમ એવી મજા આવશે અને યુનિક આઈટમ છે. અત્યારે મેં તો નવરત્ન લીધેલો છે, એવું નથી કે મેં ગોટાળો લીધેલો, એટલે હું ટ્રાય કરતો રહેતો, પણ ગોટાળો અને કાજુ કતરી એક વખત ટ્રાય કરજો. યુનિક આઈટમ છે શક્તિ કોટી આઈસ્ક્રીમ. બહુ મસ્ત લાગે છે, રેગ્યુલર કસ્ટમર છે, આઈસ્ક્રીમ ખાવ તો આવું જ પડે. ભાવમાં બહુ સરસ રીઝનેબલ છે, બધા કરતા પ્રાઇસમાં રીઝનેબલ છે. આઈસ્ક્રીમ બધા બહુ સરસ છે, કાજુ કતરી છે, ગોટાળો છે, પાઇન સ્ટ્રોબેરી, બધા આઈસ્ક્રીમ મસ્ત આવે છે. રેગ્યુલર બે દિવસે તો આવું જ પડે ને, પાર્સલ લઈ જાય. બધા એસેન્સ વગરના છે, નેચરલ પ્યોર નેચરલ આઈસ્ક્રીમ છે, પ્યોર મિલ્કમાં. ટેસ્ટ બહુ સરસ છે. મારું નામ કિંજલબેન છે ને અહીંયાનું આઈસ્ક્રીમ બહુ જ સરસ હોય છે, એમાં સૌથી વધારે તો ગોટાળો મારું ફેમસ છે, ફેવરિટ છે. અને અહીંયાનું તો એવું છે કે આના આઈસ્ક્રીમ ખાધા પછી ગળા કે પકડાતા નથી, પ્યોર નેચરલ છે કે શરદી કે એવું કશું થતું જ નથી. વસ્તુ સારી છે, 100% સારી છે, એકવાર મુલાકાત લેજો. પાર્સલ આઈસ્ક્રીમ બહુ જ વખત લઈ જાય છે અને બહુ ટેસ્ટફુલ હોય છે, અને એક વખત ખાધા પછી બીજી વાર ખાવાની ઈચ્છા થાય એવો 100% હોય છે. નેચરલ નેચરલ રેકમેન્ડ કરવા જેવી જગ્યા છે. હા, 100%. કોઈ જાત ની મેં ઈજ કીધું, આમાં હું દરરોજ આવું જ છું, એને ખબર નહીં. Thank you. Welcome.